गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 7 सामाजिक विज्ञान, प्रकरण 15 राज्य सरकार। विद्यार्थी मित्रों, गया लेक्चर में आपने सरकारना त्रण अंगों धारासभा, कारोबारी अने न्यायतंत्रमांथी धारासभा विषे माहिती मेळवी हती। आजे आपणे आगळ जोईशुं कारोबारी। राज्यनी कारोबारी राज्य सरकारनुं महत्वनुं अंग छे। राज्यनी कारोबारीमां राज्यपाल एटले के गवर्नर, मुख्यमंत्री अने मंत्रीमंडळनो समावेश थाय छे। मंत्रीओना नियंत्रण अने मार्गदर्शन हेठळ काम करता वहीवटी अधिकारीओनो समावेश पण कारोबारीमां थाय छे। मंत्रीमंडळने राजकीय कारोबारी अने वहीवटी अधिकारीओने वहीवटी कारोबारी कहेवामां आवे छे। हवे आपणे जोईए कारोबारीना कार्यो। विधानसभाએ ઘડેલા કાયદાઓનો અમલ કરાવે છે। બીજું છે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તેની તકેદારી રાખે છે। ત્રીજું છે, રાજ્યની આર્થિક અને સામાજિક સમસ્યાઓ દૂર કરવા માટેનો પ્રયત્ન કરે છે। ચોથું છે, રાજ્યના નાગરિકોને ગરીબી અને બેકારી દૂર કરવા આયોજન તૈયાર કરે છે। પાંચમું છે, શિક્ષણ, સ્વાસ્થ્ય, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી વગેરે સેવાઓ પૂરી પાડે છે। છઠ્ઠું છે, નાગરિકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મળી રહે તેનું આયોજન કરે છે। સાતમું છે, સમગ્ર રાજ્યનો વહીવટ સરળતાથી જ ચાલે તેની કાળજી રાખે છે। આઠમું છે, રાજ્ય સરકાર પ્રજા કલ્યાણના કાર્યો કરે છે। હવે આપણે જોઈએ રાજ્યપાલ એટલે કે ગવર્નર। ભારતના દરેક રાજ્યમાં રાજ્યપાલ હોય છે। તેઓ રાજ્યના બંધારણીય વડા છે। તેઓ રાજ્યની કારોબારીના પણ વડા છે। તેમની નિમણૂક કોણ કરે છે? તો તેમની નિમણૂક દેશના રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહ મુજબ 5 વર્ષ માટે કરે છે અને રાજ્યનો બધો જ વહીવટ તેમના નામથી થાય છે। 35 વર્ષ કે તેથી વધુ વયનો ભારતનો નાગરિક રાજ્યપાલના હોદ્દા માટે લાયક ગણાય છે। હવે આપણે જોઈએ રાજ્યપાલના કાર્યો। તો રાજ્યપાલ શું કાર્યો કરે છે તો તે આપણે જાણીશું। રાજ્યની વિધાનસભાના બહુમતી ધરાવતા પક્ષના નેતાની મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરે છે। બીજું છે, મુખ્યમંત્રીની સલાહ પ્રમાણે પ્રધાનમંડળના પ્રધાનોની નિમણૂક કરે છે। ત્રીજું કાર્ય છે કે વિધાનસભાની બેઠકો બોલાવે છે અને જરૂર પડે વિધાનસભાને વિખેરી નાખવાની સત્તા પણ ધરાવે છે। રાજ્યપાલ જરૂર પડીએ વટહુકમ પણ બહાર પાડે છે। ચોથું છે, રાજ્યના એડવોકેટ જનરલ અને રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષ વગેરેની નિમણૂક પણ રાજ્યપાલ કરે છે। પાંચમું છે, વિધાનસભાએ પસાર કરેલ ખરડા પર સહી કરીને ખરડાને કાયદાનું સ્વરૂપ રાજ્યપાલ આપે છે। રાષ્ટ્રપતિ સાથે વિચાર વિમર્શ કરી રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશોની નિમણૂક પણ કરે છે। સાતમું છે, તેઓ તટસ્થ અને નિષ્પક્ષ રહી રાજ્યના વહીવટનું ધ્યાન રાખે છે। હવે આવશે મુખ્યમંત્રી। મુખ્યમંત્રી એટલે ચીફ મિનિસ્ટર। રાજ્યપાલ વિધાનસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતાની નિમણૂક મુખ્યમંત્રી તરીકે કરે છે। રાજ્યપાલની મોટાભાગની સત્તાઓ મુખ્યમંત્રી અને તેનું મંત્રીમંડળ ભોગવે છે। ગુજરાતમાં મુખ્યમંત્રી અને તેમના મંત્રીમંડળનું કાર્યાલય નવા સચિવાલય સ્વર્ણિમ ભવન ગાંધીનગરમાં છે। મંત્રીમંડળના 3 કક્ષાના મંત્રીઓ હોય છે। પ્રથમ છે કેબિનેટ કક્ષાના મંત્રીઓ, બીજું છે રાજ્ય કક્ષાના મંત્રીઓ અને ત્રીજું છે નાયબ કક્ષાના મંત્રીઓ। હવે આપણે જોઈએ મુખ્યમંત્રીના કાર્યો। તો સૌ પ્રથમ તેમનું કાર્ય છે મંત્રીમંડળની બેઠકો બોલાવે છે। તેમનું બીજું કાર્ય છે કે દરેક મંત્રીના કાર્યો હોય તેની પર દેખરેખ રાખે છે। ત્રીજું કાર્ય છે જરૂર પડે મંત્રીઓને માર્ગદર્શન પૂરું પાડે છે।
चौथु छे मंत्रिमंडले लीधेला निर्णयोनी जानकारी राज्यपालने आपे छे। पांचमू छे मंत्रिमंडलना मंत्रीओने जुदा जुदा वहीवटी खाताओनी वहेंचणी पण मुख्यमंत्री करे छे। छठ्ठू छे जरूर पड़े मंत्रिमंडलनी पुनर्रचना करे छे। सातमू कार्य छे के विधानसभामां नाणामंत्री पासे राज्यनुं अंदाजपत्र रजू करावे छे। आठमू छे राज्यना नागरिकोना कल्याण सुखाकारी अने विकास माटे सतत कार्यशील रहे छे। नवमू छे तेओ सरकारनी नीतिओना उद्घर्षक पथदर्शक अने सुकानी तरीकेनी फरजो पण बजावे छे। हवे आपणे जोईशुं राज्य सरकारना कार्यो। भारतमां समवाय तंत्रनी शासन व्यवस्था छे, એટલે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે કાર્યનું વિભાજન કરવામાં આવ્યું છે। રાજ્ય સરકારનું કાર્યક્ષેત્ર પોતાના રાજ્ય પૂરતું મર્યાદિત છે, જ્યારે કેન્દ્ર સરકારનું કાર્યક્ષેત્ર સંપૂર્ણ દેશને આવરી લે છે। કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે તેમના કાર્યક્ષેત્રને લગતો મહત્વનો ભેદ છે। કેન્દ્ર અને રાજ્યોને સોંપાયેલા કાર્યો અને સત્તાનું વિભાજન ત્રણ યાદીમાં કરવામાં આવ્યું છે। પહેલું છે સંઘ યાદી, બીજું છે રાજ્ય યાદી અને ત્રીજું છે સંયુક્ત યાદી। તો સંઘ યાદીમાં કોનો સમાવેશ થશે? જે 97 વિષયો કેન્દ્ર સરકારને સોંપવામાં આવ્યા છે તેમાં વસ્તી ગણતરી, દેશનું સંરક્ષણ, નાણાં, બેન્કિંગ, ચૂંટણીઓ, રેલવે, તાર, ટપાલ, અણુશક્તિ, હવાઈ અને રાષ્ટ્રીય માર્ગો, દરિયાઈ સેવાઓ વગેરે સત્તાઓ સંઘ યાદીમાં આવે છે। બીજું છે રાજ્ય યાદી। તો રાજ્ય યાદીમાં કોનો સમાવેશ થાય? તો જે 66 વિષયો રાજ્ય સરકારને સોંપવામાં આવ્યા છે તેમાં શિક્ષણ, આરોગ્ય, કૃષિ, આંતરિક વ્યાપાર, વાણિજ્ય, જંગલો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ વગેરે સત્તાઓ રાજ્યની યાદીમાં છે। ત્રીજું છે સંયુક્ત યાદી। તો સંયુક્ત યાદીમાં શું આવશે? તો જે 47 વિષયો જેના માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને કાયદા ઘડી શકે છે તેમાં છૂટાછેડા, શિક્ષણ, ઉદ્યોગો, રોજગારી, વીજળી, વારસાઈ બાબતો, ફોજદારી, દીવાની કેસો અંગેની કાર્યવાહી વગેરે સત્તાઓ સંયુક્ત યાદીમાં આવે છે। લોકશાહીમાં રાજ્ય સરકારનું મુખ્ય કાર્ય લોકકલ્યાણ કરવાનું છે। રાજ્યના લોકોની પાયાની જરૂરિયાતો જેવી કે વીજળી, પાકા રસ્તા, પીવાનું શુદ્ધ પાણી, સ્વાસ્થ્યને લગતા મહત્ત્વના કાર્યો વગેરે કરે છે। સસ્તા અનાજની દુકાનો મારફત ખાદ્ય સામગ્રીનું વિતરણ પણ રાજ્ય સરકાર કરાવે છે। પૂર, અતિવૃષ્ટિ, દુષ્કાળ, ધરતીકંપ, વાવાઝોડું વગેરે કુદરતી આપત્તિઓ વેળા લોકોને સહાય પૂરી પાડે છે। ન્યાયની વ્યવસ્થા, વાહન વ્યવહાર, શિક્ષણ સંસ્થાઓ, હોસ્પિટલો વગેરેની સુવિધાઓ પૂરી પાડે છે। રાજ્યમાં કાયદો, શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રાજ્ય સરકાર અગત્યની ભૂમિકા